रेगड़ी केबिन नो उपारो लीधो छे एटले तमे एने रजूआत करवा जाओ, रजूआत करीने तमे एने क्यो एटले तमारे केबिन राखवा दे, तमे एने मत आपो, पछी पांच वर्ष तमारो आगर उघराणी करे ने चोका छक्का मारे ने तमने हतावानी पिराग मारे। तमे के मेरान थाओ दर चूंटणी वखते, एटले आ वखते एवुं नक्की करेलुं छे आपणे के हवे पछी क्यारे पण रेगड़ी केबिन वाळाने हेरान न करे, कमिटी एक मोटी बनावीए, गमे त्यारे क्यांय पण रेगड़ी उपड़ावानी होय त्यारे कमिटीने हारे राखे। तो पछी आपणे अधिकारीने के के आवी रीते आवुं शूट आउट करवुं पड़े, रेगड़ी केबिन वाळाने पूछीए के भाई तने हटावो तो तमने कंई तकलीफ कई थरी, तारे क्यांय बीजे जावुं छे, ई हा पण राजकीय प्रेशर ना कारण है तो रोजगारी एक जिला में नहीं
જિલ્લો ગમે તેમ કરીને લોકો એની સુખાકારી મેળવે છે જિલ્લામાં, તો મારું કહેવાનું એ છે કે રેકડી કેબિન ધારકો સિવાય એના પાસે કોઈ બીજો વિકલ્પ નથી. ને નગરપાલિકા આગળ અમને કોઈ વ્યવસ્થા કરી દેવા માટેને કોઈ એની પાસે વિકલ્પ નથી, તો કોઈ પણ રાજકીય પ્રેશરના કારણે અમારા ઉપર પ્રેશર ના આવે એનું ખાસ કરીને તમે ધ્યાન રાખો એવી અમારી એસોસિએશનની અંદર જાણ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ. એસોસિએશન એટલા માટે બનાવ્યું છે કે અમારી કમિટી બનાવી છે, મરી જવું પડે તો પણ અમે કરવા તૈયાર છે. તો એ ખાસ કરીને ધ્યાન બાબત લેજો અમારી, ને અમને કંઈ નુકસાન ન થાય એ ચીફ ઓફિસર સાહેબને ખાસ કરીને અમારે કહેવાનું છે કે ચીફ ઓફિસર સાહેબ કોઈ પણ રાજકીય પ્રેશર આવે તો એના ઉપર કોઈ એક્શન ના લેતા, જેનાથી આખું ડિપાર્ટમેન્ટ હેરાન થાય ને ડિપાર્ટમેન્ટને કંઈ લેવા નગર દેવા ને લોકો અરે કંઈ છેરખાની થાય ને લોકો ઉશ્કેરાત થાય એવું ન થાય, એ પણ એ ખાસ ધ્યાન રાખજો, એની કાળજી રાખજો. આ કોરોના વાયરસ ચાલે છે, લોકો એમાં પીડાય છે ને એનાથી રોજગારી એક બંધ છે, એનાથી ધીરે ધીરે એક તો પાટા ઉપર રોજગારી ચડે છે, તો એનું ખાસ ધ્યાન રાખજો ને ધ્યાને લેજો સર. આભાર તમારો. મારું નામ વિનોદભાઈ કાનાભાઈ બાદરશાહી છે. કહેવાનું એ છે કે આજે રેકડી કેબિન એસોસિએશન આજે ભેગું થઈ ને એક આવેદનનો કાર્યક્રમ કરેલો છે. નગરપાલિકા અમને વારંવાર હેરાન કરે છે, નગરપાલિકા પાસે કોઈ આયોજન નથી, કંઈ વૈકલ્પિક કોઈ વસ્તુ નથી, જગ્યા કોઈ ફાળવેલી નથી ને જગ્યા જે ફાળવેલી છે એના ઉપર જ કોઈ ધંધો કરે છે. તો અમારી રોજગારીને કાયમ હેરાન કરે છે, તો હેરાન ન કરે. રાજકીય પ્રેશરના કારણે જે કોઈ રાજકીય નેતા છે બેઠેલા એને અમે જાણ કરીએ છીએ કે આનાથી વિશેષ અમે જલદ કાર્યક્રમો આપવા પડ્યો તો આપશું, ને નગરપાલિકા જે તાનાશાહી કરે છે એ તાનાશાહી ન કરે. આજનો કાર્યક્રમ એ હતો કે અમને કીધા વગરના જે નગરપાલિકા અમારા રેકડી કેબિન ધારકો મશીનો ટ્રેક્ટર લઈને એટેક કરે છે માટે ન કરે, ને અમારા એસોસિએશનને સાથે રાખી કમિટીને સાથે રાખીને જે કંઈ કરવાનું હોય એ કાર્યવાહી કરે, તો જેનાથી નિર્ણય આવે. કોરોનાની મહામારીમાં લોકો જીવે છે, આજે રોજગારી રોજી છે નહીં. પ્રાદેશિક કમિશનરો હુકમો કરે છે કે જ્યાં કંઈ રેકડી કેબિનનો ધારક હોય રેકડી કેબિન નગરપાલિકાએ તોડીને કી એનું વળતર આપવું જોઈએ. આજે શું કર્યું તો એનું કંઈ મળતું નથી. આજે આવેદન આપવાનું કારણ એ છે કે આ વસ્તુ જે કંઈ છે એ ચોપડે તલે ચડાવી દઈ છે, સરકાર આદેશ આપે છે છતાં પણ નહીં, ને કોર્ટ પેટર્ન અમારી બધાની ચાલુ છે. આગામી દિવસોમાં શું કાર્યક્રમ તમારો? આગામી દિવસોમાં કાર્યક્રમ અમે એવું કરશું કે જો આનો નિર્ણય નહીં આવે ને પાછો એટેક કરવા આવશે તો આનાથી વિશેષ અમે જલ્લત કાર્યક્રમ આપશું, એની ખાસ નોંધ લે. રાજકીય પક્ષો ને પદાધિકારો તમામ જવાબદારી એની છે. રેકડી ધારકો મોટી સંખ્યામાં આવેદન આપ્યું છે, શું મામલો છે? પોરબંદર જિલ્લા રેકડી કેબિન એસોસિએશનના નેજા નીચે આજે ઘણી મોટી સંખ્યામાં રેકડી અને કેબિન ધારકો પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા ખાતે ઉપસ્થિત થઈ અને અમને આવ્યું આવેદનપત્ર આપેલું છે કે હાલના સમય સંજોગોને જોઈ અને અન્ય કોઈ વ્યવસ્થા ના થાય ત્યાં સુધી રેકડી કે કેબિનો હટાવી નહીં, અને નામદાર હાઈકોર્ટ ખાતે પણ આ બાબત પેન્ડિંગ હોય હાલ પૂરતું રેકડી હટાવવાનું મુલતવી રાખે છે. કેબિનો હોય તો એને એક વ્યવસ્થિત જગ્યાએ મૂકવાનું એવું આયોજન કરવામાં આવે, પણ આ બાબતે ઘણી વખત આવેદન પત્ર રજૂઆતો અને એવું થયું છે, તો આ બાબતે વધુ સઘન તપાસ કરી અને નામદાર હાઈકોર્ટમાં પણ કેસ જ્યારે પેન્ડિંગ છે ત્યારે રાજ નીતિ પ્રમાણે હાલ પૂરતું દબાણ નહીં હટાવવાનો નિર્ણય લીધો.